ગુજરાતમાં ચોમાસુ નિયત સમય કરતા ઠેલાઈ શકે છે થોડું પાછું. આમ તો પહેલી જૂને કેરળમાં વરસાદ થાય તેના 15 દિવસમાં ગુજરાતમાં ચોમાસુ સત્તાવાર એન્ટ્રી લઈ લે છે. જો કે આ વખતે વરસાદી સિસ્ટમ પર વાવાઝોડું જોખમી સાબિત થાય તેવી સંભાવના છે. એટલે વરસાદી વાતાવરણ તો રહેશે, પરંતુ આ વાતાવરણ ચોમાસાનું નહીં હોય તે વાવાઝોડાની અસર હશે. વાવાઝોડું અરબ સાગરમાં આકાર લઈ રહ્યું છે, જે 6 જૂને સક્રિય થવાની સંભાવના છે. જો તે કેરળથી ગુજરાતના પશ્ચિમ ભાગના સમુદ્રી કાંઠા તરફ આવે, રાજ્યમાં 15 જૂનને બદલે 25 જૂન બાદ થઈ શકે ચોમાસાની સત્તાવાર એન્ટ્રી. વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તો પણ ચોમાસાની ગતિવિધિ જૂનના છેલ્લા અઠવાડિયામાં જ શરૂ થશે. રાજ્યમાં ફરી એકવાર આગાહી કરવામાં આવી છે અને 5 દિવસ વરસાદ રહેવાની શક્યતા છે. સાબરકાંઠા અને બનાસકાંઠા તરફ વરસાદની આગાહી કરવામાં આવી. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની પણ શક્યતાઓ વર્તાઈ છે. ગાજવીજ સાથે થઈ શકે છે વરસાદ. અમદાવાદમાં 1 ડિગ્રી પારો વધી શકે છે. વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા દર્શલ રાવલ. દર્શલ, આમ તો ચોમાસુ થોડું મોડું આવી શકે કારણ કે વાવાઝોડાની અસરને કારણે, અને અત્યારે હાલમાં જ્યાં વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે બનાસકાંઠા સાબરકાંઠા તરફ, હવામાન વિભાગનું ઓવરઓલ ગુજરાતને લઈને શું માનવું છે, શું આગાહી છે? જગદીશ, 3 બાબત છે. એક તો હાલમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે, અને બીજી તરફ વાવાઝોડાની આ શક્યતા કે જે ગુજરાતને ક્યાંક અસર કરી શકે, પરંતુ તેની કોઈ સ્પષ્ટતા નથી. હવામાન વિભાગ સ્પષ્ટતા કરશે કે ગુજરાતમાં વાવાઝોડાની અસર થશે કે કેમ, પરંતુ આ વાવાઝોડું જો આવે તો વાવાઝોડાના કારણે વરસાદ ઠેલાઈ શકે છે, તેમાં વિલંબ થઈ શકે છે, આ એક શક્યતા સેવાઈ રહી છે. અત્યારે જો અમદાવાદની વાત કરવામાં તો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છે, અને હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે 5 દિવસને લઈને કે જેમાં વરસાદી માહોલ રહી શકે છે, સાબરકાંઠા બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, અને અમદાવાદ ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. સાથે અમદાવાદની અંદર 4 અને 5 જૂનના રોજ યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે, એટલે કે 41 ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાઈ શકે છે, આ શક્યતા સેવામાં આવી રહી છે. એટલે કે એક તરફ ગરમી પણ છે, એક તરફ વરસાદી માહોલ છે, આ બે માહોલ છે, સાથે વાવાઝોડાની શક્યતા, જે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બે વાવાઝોડાની જે વાત ચાલી રહી છે, આ વાવાઝોડાના કારણે વરસાદ ઠેલાઈ શકે છે. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે 1 જૂને કેરળમાં ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વખતે તેમાં વિલંબ છે, અને 1 જૂને કેરળમાં જો ચોમાસું બેસે તો 15 જૂને ગુજરાતમાં બેસી જાય, પરંતુ આ વખતે આ વિલંબના કારણે ગુજરાતની અંદર 20 જૂનની આસપાસ અથવા તો તેની બાદમાં ચોમાસું બેસી શકે તે પ્રકારની શક્યતાઓ સેવાઈ રહી છે. એટલે કે જૂનના અંત સુધીમાં ચોમાસું બેસે તે પ્રકારનું હાલ માનવામાં આવી રહ્યું છે. એટલે કે લોકોએ ચોમાસાને લઈને રાહ જોવી પડશે, પરંતુ તેની પહેલા આ પ્રી મોન્સૂન એક્ટિવિટી રાજ્યમાં જોવા મળી રહી છે, જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જે છે તે હાલ ચાલી રહ્યો છે, અને તેના કારણે લોકોને ચોક્કસથી ગરમીમાંથી રાહત જે છે તે મળી રહી છે, પરંતુ ક્યાંક આ જે ચોમાસાની લોકો રાહ જોઈ રહ્યા છે તેની હજુ પણ રાહ જોવી પડશે. પરંતુ આજે બપોરે 1 વાગ્યાથી 1.5 વાગ્યામાં હવામાન વિભાગ ચોમાસાને લઈને માહિતી આપશે, તેમાં સ્પષ્ટતા થશે કે આખરે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે, સમયસર આવશે કે પછી તેનાથી વિલંબ થશે, અને કેટલો વિલંબ થશે તે તમામ બાબતની સ્પષ્ટતા અહીંયા જોવા મળી છે. પરંતુ હાલ રાજ્યની અંદર આ પ્રકારનો માહોલ છે, વાતાવરણ બદલાયું છે, પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે, સાથે વાવાઝોડાની અસર છે કે નહીં તે પણ આગામી દિવસમાં ખબર પડશે, પરંતુ હાલ વાદળછાયા વાતાવરણ સાથે રાજ્યની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો છે, સાથે ગરમીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. જગદીશ, બિલકુલ. દર્શન, આભાર આ તમામ માહિતી આપવા માટે. તો બંને તરફ વાતાવરણ દેખાઈ રહ્યું છે પ્રી મોન્સૂન, અને અત્યારે હાલમાં એ પ્રકારની એક્ટિવિટી પણ દેખાઈ રહી છે કારણ કે વાતાવરણ બદલાયું છે, વાવાઝોડું પણ નજીક આવી રહ્યું છે, અને બીજી તરફ આકરી ગરમીની પણ આગાહી છે.